તો બીજી તરફ માલદીવ સરકાર અને સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલ ટકરાવ વધુ ઉગ્ર બન્યો છે. માલદીવના રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીએ રાજકીય કેદીઓને છોડવાનો સુપ્રીમ કોર્ટના આદેશને માનવાનો ઇનકાર કર્યો છે. માલદીવમાં રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનની સરકાર અને સુપ્રીમ કોર્ટ વચ્ચે ટકરાવ વધી ગયો છે. સુપ્રીમ કોર્ટે એક બાજુ પોતાના આદેશ પર અમલનું પાલન કરવા માટે કહ્યું છે, તો બીજી બાજુ સરકારે પોલીસ અને સેનાને આદેશ આપ્યો છે કે રાષ્ટ્રપતિની ધરપકડ અથવા તો એમની પર મહાભિયોગ ચલાવવાનો આદેશને માનવા પર ના પાડી દે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે ભારત સહિત બધા લોકતાંત્રિક દેશોથી કાયદાનું શાસન બનાવી રાખવા માટે મદદ માંગી છે. ત્યારબાદ માલદીવમાં લોકોએ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીનનો વિરોધ કરવાનો શરૂ કરી દીધો હતો. રસ્તા પર ઉતરીને પણ લોકોએ રાષ્ટ્રપતિ યામીન વિરુદ્ધ નારેબાજી કરી હતી. માલદીવ સેનાને હાઈ એલર્ટ કરી દીધા હતા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.